નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? હું ઉર્વી મહેતા, સુરભિ ઓનલાઈન એજ્યુકેશન ની અંદર તમારા બધા જ નું સ્વાગત કરું છું. આજના વિડીયો ની અંદર આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન એનું ચેપ્ટર 2 છું, આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે તેના વિશે અભ્યાસ કરીશું. હવે આ ચેપ્ટર છે અને આપણે કુલ 4 ભાગમાં વિભાજિત કરેલા છે, તો તમે એક પછી એક વિડીયો જોવાનું ચૂકશો નહીં. અને હા, આ વિડીયો છે અને તમે છેલ્લે સુધી જોજો કે જેથી જેટલા પોઈન્ટ છે આ વિડીયોમાં સમજાવવામાં આવે છે તે તમને સારી રીતે ખ્યાલ પડી જાય, સમજાઈ જાય, બરાબર છે? તો ચાલો હવે વિડીયોને શરૂ કરીએ છીએ. આપણે આસપાસના દ્રવ્યો શુદ્ધ છે? ઇઝ મેટર સરાઉન્ડ અસ પ્યોર? બજારમાંથી ખરીદેલી વસ્તુઓ જેવી કે દૂધ, દહીં, ઘી, માખણ, મીઠું, મરી મસાલા, પીવાલાયક પાણી અથવા ફળોના રસ વગેરે શુદ્ધ છે કે નહીં તે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? હવે બજારમાં આપણે જ્યારે કોઈ પણ વસ્તુ લેવા જઈએ છીએ ત્યારે આપણે ત્યાં બધી જ વસ્તુઓ છે એ ચેક કરીને જોઈ શકતા નથી, કારણ કે અડધી વસ્તુઓ છે એ પેક હોય છે. આમ જોવા જઈએ તો બધી જ વસ્તુઓ છે એ પેકિંગમાં જ આવે છે. શું તમે આ રોજબરોજના ખાવાલાયક પદાર્થોના ડબ્બા પર લખેલ શબ્દ શુદ્ધની તરફ ધ્યાન આપ્યું છે? એક સામાન્ય માણસ માટે શુદ્ધનો અર્થ ભેળસેળથી મુક્ત થાય છે. એક સામાન્ય વ્યક્તિ માટે ભેળસેળથી મુક્ત એટલે શું? તો કે કોઈ પણ શુદ્ધ વસ્તુ છે, કોઈ પણ પદાર્થ તે વસ્તુ લીએ છે તો એ પદાર્થ છે એની અંદર બીજા કોઈ પદાર્થને મિશ્ર કરવામાં આવેલો નથી, એટલે કે એની અંદર છે ભેળસેળ કરવામાં આવેલો નથી. સામાન્ય વ્યક્તિ માટે આ છે એક શુદ્ધ પદાર્થ થશે. પરંતુ વૈજ્ઞાનિકો માટે આ તમામ વસ્તુ ખરેખર જુદા પદાર્થોનું મિશ્રણ છે, તેથી જ તેને શુદ્ધ ન કહી શકાય. ઉદાહરણ તરીકે દૂધ એ પાણી અને ચરબી, પ્રોટીન વગેરેનું મિશ્રણ છે. જ્યારે કોઈ વૈજ્ઞાનિક દ્રવ્યને શુદ્ધ કહે ત્યારે તેનો અર્થ એવો થાય છે કે દ્રવ્યમાં રહેલા દરેક કણના રાસાયણિક ગુણધર્મો સમાન છે. વૈજ્ઞાનિકોના મતે જ્યારે કોઈ પણ વૈજ્ઞાનિક છે એ કોઈ પણ પદાર્થને શુદ્ધ કહે છે ત્યારે એનો મતલબ શું થાય? તો કે એ પદાર્થ જે કણોનો બનેલો છે એ બધા જ કણો છે એ એક જ પ્રકારનો રાસાયણિક ગુણધર્મ ધરાવે છે, માટે આ એક જ પ્રકારના બનેલા કણોના પદાર્થને શુદ્ધ પદાર્થ કહે છે. આપણી આસપાસ જોવા મળતા પદાર્થને ધ્યાનથી જુઓ તો તેઓ બે અથવા તો બેથી વધારે ઘટકોના મિશ્રણથી બનેલા હોય છે. ઉદાહરણ તરીકે દરિયાનું પાણી, ખનીજો, માટી વગેરે તમામ મિશ્રણ છે, બરાબર? તો હવે મિશ્રણ છે એ શું છે? વોટ ઇઝ અ મિક્સચર? મિશ્રણ એક કરતા વધુ પ્રકારના શુદ્ધ પદાર્થોનું બનેલું હોય છે. આવા મિશ્રણને ભૌતિક પ્રક્રમ દ્વારા અન્ય પ્રકારના દ્રાવણોમાં, દ્રવ્યોમાં અલગ ન કરી શકાય. હવે મિશ્રણ શું છે? તો કે ધારો કે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણે છે લીંબુ શરબત બનાવો છે એની પ્રક્રિયા તો તમને ખબર જ છે કે પાણી લેવાનું, એની અંદર ખાંડ ઉગાડવાની અને એની અંદર લીંબુ નિચોડવાનું, એટલે લીંબુ શરબત છે તૈયાર થઈ જશે. પણ આ જે મિશ્રણ આપણે તૈયાર કર્યું એને પછી કોઈ વ્યક્તિ છે એમ કહે કે હવે આમાંથી ખાંડ છે એને અલગ કરીને દો, મને લીંબુને અલગ કાઢીને દો, તો આ વસ્તુ શક્ય છે? તો કે ના, આ વસ્તુ શક્ય નથી. તો આ જે પદાર્થ બન્યું, આ જે દ્રાવણ બન્યું એ શું થયું? તો કે આના આની અંદર આપણે જે બંને પદાર્થો નાખ્યા એ બંને પદાર્થો સરખી રીતે મિશ્રિત થઈ ગયા છે, એકબીજાની અંદર સરખી રીતે મિશ્રણ થઈ ગયું છે, માટે આને અલગ કરવા તો શક્ય જ નથી, બરાબર? તો એવું મિશ્રણ કે જેને ભૌતિક પ્રક્રમ દ્વારા પણ અલગ ન કરી શકાય એને શુદ્ધ મિશ્રણ કહે છે. આપણે જાણીએ છીએ કે પાણીમાં ઓગળેલા સોડિયમ ક્લોરાઇડને બાષ્પીભવન જેવા ભૌતિક પ્રક્રમ દ્વારા પાણીથી અલગ કરી શકાય છે. તેમ છતાં સોડિયમ ક્લોરાઇડ પોતે એક પદાર્થ છે અને તેને ભૌતિક પ્રક્રમ દ્વારા તેના ઘટક તત્વોમાં વિભાજિત કરી શકાતો નથી. તેવી જ રીતે ખાંડ પણ એક પદાર્થ છે, કેમ કે તે એક જ પ્રકારના પણ શુદ્ધ દ્રવ્યના બનેલા છે અને તેનું બંધારણ સમગ્ર રીતે એક સમાન હોય છે. હવે ખાંડ
તો ખાંડનો એક એક કણ છે એ બધા જ છે એનો આકાર પણ સરખો હોય છે, એનો જે ગુણધર્મ છે એ પણ સરખા હોય છે અને એનો સ્વાદ છે એ પણ સરખો હોય છે. કોઈ દિવસ એવું નહીં બને કે ખાંડનો એક કણ આપણે ચાખ્યો તો એ તો મીઠો લાગ્યો, બીજો ચણ જે કણ છે એ ચાખ્યો તો તીખો લાગ્યો, વળી બીજો કણ છે એ ખારો લાગ્યો, પછી ખાટું લાગ્યું. ખાંડમાં એવું નહીં હોય બરાબર, પણ એનું જે ખાંડનું બંધારણ, એના ગુણધર્મો, એનો સ્વાદ, બધી જ રીતે ખાંડ છે એક સરખી હોય છે, માટે એને શુદ્ધ મિશ્રણ કહી શકાય. ઠંડુ પીણું અને માટી એક જ પ્રકારના કણો ધરાવતા નથી બરાબર. ઠંડુ પીણું આપણે જે કોલ્ડ ડ્રિંક લઈએ છીએ તે અને માટી એ બંનેમાં એક જ પ્રકારના કણો હોતા નથી. કોઈ એક પદાર્થના પ્રાપ્તિ સ્થાનો એટલે કે સ્ત્રોત ભલે ગમે તે હોય પરંતુ તેના ગુણધર્મો એક સમાન રહે છે. તેથી આપણે કહી શકીએ કે મિશ્રણ એકથી વધુ પદાર્થોનું બનેલું હોય છે. પછી આવે છે મિશ્રણના પ્રકાર, ટાઈપ ઓફ મિક્સચર્સ. મિક્સરમાં રહેલા ઘટકોના સ્વભાવને આધારે ઘણા પ્રકારના મિશ્રણ હોય છે. પ્રવૃત્તિ 2.1, તમારા વર્ગના વિદ્યાર્થીઓને એ બી સી અને ડી જૂથમાં વિભાજિત કરો. જૂથ એ એક બીકરમાં 50 ml પાણી અને 1 ચમચી કોપર સલ્ફેટ પાવડર લે. જૂથ બી એક બીકરમાં 50 ml પાણી અને 2 ચમચી કોપર સલ્ફેટ પાવડર લે. જૂથ સી અને ડી જુદી જુદી માત્રામાં કોપર સલ્ફેટ, પોટેશિયમ પરમેંગનેટ અથવા તો સામાન્ય ક્ષાર લઈ શકે છે. ઉપર્યુક્ત ઘટક કણોને મિશ્ર કરી મિશ્રણ બનાવો. તેના રંગ અને રચનાની સમાનતા માટેના અવલોકનની નોંધ કરો. જૂથ એ અને બી પાસે સમગ્ર રીતે એક સમાન સંઘટક ધરાવતું મિશ્રણ છે બરાબર, કેમ કે એ અને બી બંને 50 ml પાણી અને કોપર સલ્ફેટ લીધું છે 1 ચમચી, બી એ 2 ચમચી કોપર સલ્ફેટ લીધું છે. આ પ્રકારના મિશ્રણને સમાંગ મિશ્રણ અથવા તો દ્રાવણ કહે છે, કે એક સમાન હોય બરાબર એને સમાંગ મિશ્રણ કહી શકાય અથવા તો દ્રાવણ. આ પ્રકારના મિશ્રણના બીજા કેટલાક ઉદાહરણો કે મીઠાનું પાણીમાં બનાવેલું દ્રાવણ, બીજું ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ. બંને જૂથ પાસે રહેલા દ્રાવણોના રંગની સરખામણી કરો. બંને જૂથ પાસે કોપર સલ્ફેટનું દ્રાવણ છે તેમ છતાં બંને જૂથ પાસેના દ્રાવણોના રંગોની તીવ્રતા અલગ અલગ હોય છે. તે દર્શાવે છે કે સમાંગ મિશ્રણનું સંગઠન અલગ અલગ હોઈ શકે છે. શું કામ? કારણ કે એ પાસે છે એનો જે રંગ છે એ થોડો આછો હશે, કારણ કે 1 ચમચી કોપર સલ્ફેટ નાખેલું છે. જ્યારે બી છે એને 2 ચમચી કોપર સલ્ફેટ નાખેલું છે તો એના રંગની તીવ્રતા એની તીવ્રતા કરતા વધારે હશે. એટલે આ શું સૂચવે છે? તો કે સમાંગ મિશ્રણનું સંઘટક અલગ અલગ હોઈ શકે છે, એની અંદર નાખેલા જે તત્વો છે એ તો સમાન જ છે માટે એને સમાંગ મિશ્રણ કહેવાય છે બરાબર, પરંતુ એની અંદરની જે તીવ્રતા છે, એના જે ઘટક કણો અથવા તો એના રંગની તીવ્રતા છે, એનું જે સંગઠન છે એ અલગ અલગ હોઈ શકે છે. જૂથ સી અને ડી પાસે જે મિશ્રણ છે તેના ભાગો ભૌતિક રીતે અલગ છે અને અસમાન સંરચના ધરાવતા હોય છે. આવા મિશ્રણને વિષમાંગ મિશ્રણ કહે છે. હવે જૂથ સી અને ડી પાસે જે મિશ્રણ છે એમાં આપણે અલગ અલગ કેમિકલ્સ, રસાયણો નહીં ખાતા બરાબર, માટે એ બંનેની અંદર છે અલગ અલગ રસાયણો હશે માટે આ બંને છે એ અસમાન સંરચના ધરાવે છે. હવે આવા અસમાન સંરચના ધરાવતા મિશ્રણને વિષમાંગ મિશ્રણ કહે છે. આ પ્રકારના મિશ્રણના અન્ય ઉદાહરણો, મીઠું અને લોખંડના વહેરનું મિશ્રણ, મીઠું અને સલ્ફરનું મિશ્રણ, પાણી અને તેલનું મિશ્રણ, આ પ્રકારના મિશ્રણના ઉદાહરણો છે. મિશ્રણના કેટલા પ્રકાર છે? 2, સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણની અંદર શું હોય? તો કે બંને જે મિશ્રણ છે એની અંદરના ઘટક કણો છે સમાન છે. જ્યારે વિષમાંગ મિશ્રણની અંદર તો કે બંનેના જે ઘટક કણો છે એ જુદા જુદા છે. પ્રવૃત્તિ 2.2, ચાલો આપણે ફરી વર્ગખંડને 4 જૂથમાં વિભાજિત કરીએ.
ए बी सी અને ડી નીચે દર્શાવેલા નમૂનાઓની દરેક જૂથમાં નીચે પ્રમાણે વહેંચણી કરો. જૂથ એ ને કોપર સલ્ફેટના થોડા સ્ફટિક, બી ને એક ચમચી કોપર સલ્ફેટ, સી ને ચોકનો ભૂકો અથવા તો ઘઉંનો લોટ, ડી ને દૂધ અથવા તો શાહીના થોડા ટીપા. દરેક જૂથે આપેલ નમૂનાને પાણીમાં ઉમેરીને કાચના સળિયા વડે બરાબર હલાવવાનો રહેશે. શું મિશ્રણમાં સૂક્ષ્મ કણો જોઈ શકાય છે? ટોચમાંથી પ્રકાશના કિરણો મિશ્રણ ધરાવતા બીકરમાંથી આરપાર પસાર કરો અને તેનું અવલોકન કરો. શું પ્રકાશના કિરણોનો માર્ગ જોઈ શકાય છે કે એને છે બરાબર ઓગળવાનું છે કે કયું જૂથ છે એની અંદર જે કણો છે એ દેખાય છે અને કેમાં છે એ પ્રકાશ છે એકદમ સીધી લીટીમાં ગતિ કરે છે. થોડા સમય માટે મિશ્રણને ખલેલ પહોંચાડ્યા વગર એટલે કે હલાવ્યા વગર મૂકી રાખો અને તે સમય દરમિયાન ગારણ પ્રક્રિયા માટેના સાધનોની ગોઠવણી કરો. શું મિશ્રણ સ્થિર થાય છે અથવા તો શું થોડા સમય પછી મિશ્રણના કોઈ ઘટક કણોનું તળિયે જમા થવાનું શરૂ થાય છે? તો કે હા, એવું થશે. મિશ્રણને ગાળી લો. શું ઉપર કોઈ અવશેષ જમા થાય છે? વર્ગખંડમાં આ પરિણામની ચર્ચા કરો અને આ ક્રિયા માટે અભિપ્રાય દર્શાવો. તો જૂથ એ અને બી ને દ્રાવણ મળ્યું છે, દ્રાવણ એટલે કે એકદમ ઓગળી ગયેલું છે. સી ને નિલંબન મળ્યું છે, જૂથ ડી ને કલીલ દ્રાવણ મળેલું છે. હવે નિલંબન અને કલીલ દ્રાવણ અને દ્રાવણ આ બધા જ જે પોઈન્ટ છે એનો આપણે આગળ વિસ્તૃત રીતે અભ્યાસ કરીશું. આગળ જોઈએ. હવે આપણે દ્રાવણ, નિલંબન અને કલીલ દ્રાવણો વિશે ભણીશું. આકૃતિ 2.2 જો. ગારણ, તો કે ગારણ પાત્ર છે એક વળેલું, ગારણ પાત્રનો શંકુ, બરાબર. પછી કસનળી છે અને ગારણ, કાચનો સળિયો, ગરણી પાત્ર ધરાવતી ગરણીમાં નીતરેલું પ્રવાહી. આ તો આપણને ખબર જ હશે, જે દરરોજ છે ચા ગાળવા માટે જે પ્રક્રિયા થાય છે બસ એ જ પ્રકારની પ્રક્રિયા. પછી આવે છે દ્રાવણ શું છે, વોટ ઇઝ અ સોલ્યુશન. દ્રાવણ બે કે તેથી વધારે પદાર્થોનું સમાંગ મિશ્રણ છે. તમે તમારા રોજબરોજના જીવનમાં ઘણા બધા દ્રાવણોના પરિચયમાં આવતા હશો. લીંબુનું શરબત, સોડા વોટર વગેરે દ્રાવણના ઉદાહરણો છે. જે દ્રાવ્ય અને દ્રાવક એકબીજામાં સંમિશ્રણ થઈ જાય અને એને અલગ પાડવા શક્ય ન હોય તો આવા પદાર્થને દ્રાવણ કહેવાય છે. સામાન્ય રીતે આપણે પ્રવાહી સ્વરૂપે વિચારીએ છીએ કે જેમાં ઘન પ્રવાહી અથવા તો વાયુ દ્રાવ્ય થયેલ હોય, પરંતુ આપણી પાસે ઘન દ્રવ્યો અને વાયુ પણ છે. દ્રાવણના કણોમાં સમાંગતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે લીંબુ શરબત હંમેશા એક સરખો સ્વાદ ધરાવે છે. તે દર્શાવે છે કે ખાંડ અને મીઠાના કણો દ્રાવણમાં સમાન રીતે ફસાયેલા હોય છે. મિશ્ર ધાતુઓ, મિશ્ર ધાતુઓ બે કે તેથી વધારે ધાતુ અથવા તો એક અને એક ધાતુ અધાતુનું મિશ્રણ હોય છે અને તેને ભૌતિક પદ્ધતિ દ્વારા ક્યારેય તેના મૂળભૂત ઘટકોમાં અલગ કરી શકાતા નથી. પરંતુ તેમ છતાં મિશ્ર ધાતુને મિશ્રણ તરીકે ગણવામાં આવે છે કારણ કે તેના ઘટક તત્વના ગુણધર્મો દર્શાવે છે અને તે અલગ અલગ સંગઠન ધરાવી શકે છે. ઉદાહરણ તરીકે પિત્તર આશરે 30%, જસત અને 70% તાંબુનું મિશ્રણ છે. પિત્તળ છે એ 30% જસત અને 70% તાંબાનું મિશ્રણ છે. દ્રાવ્યમાં ઘટક કણો તરીકે દ્રાવક અને દ્રાવ્ય હોય છે. દ્રાવણનો જે ઘટક કણ બીજા ઘટક કણને પોતામાં ઓગાળી લે છે તેને દ્રાવક કહે છે અને દ્રાવણનો જે ઘટક કણ દ્રાવકમાં ઓગળે છે તેને દ્રાવ્ય કહે છે. હવે આ પદ્ધતિ છે એને એક ઉદાહરણ દ્વારા સમજીએ કે દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણ એને શું કહેવાય, બરાબર. તો સૌથી પહેલા તમે પાણી લીધું,
तो पानी नी मात्रा वधारे छे, एने आपणे कहेशुं द्रावक। बराबर। हवे आपणे मीठू लीधुं, मीठानी एक चमची ने तमे पानी नी अंदर नाखी, तो आजे मीठू छे ए तमे चमची ने फेरवो छो तो मीठू छे ए ओगळी जाय छे, तो आ मीठू ओगळ्युं तो एने आपणे कहेशुं द्रव्य। अने मीठू अने पानी बे एक समान थई गया, बराबर, एक समान छे, ओगळी गया, तो आजे आखुं जे पदार्थ बन्यो एने द्रावण कहेवाय छे। समझाणुं के जे पदार्थ छे एनी मात्रा वधारे छे के जे पोतानी अंदर बीजाने ओगाळी लिए छे एने द्रावक कहेवाय छे, અને જે છે ઈ એમાં ઓગળે છે એને દ્રાવ્ય કહેવાય છે, અને આખે આખું જે તૈયાર થાય છે એને દ્રાવણ કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે ખાંડનું પાણીમાં બનાવેલું દ્રાવણ એ ઘન પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ છે। આ દ્રાવણમાં ખાંડ દ્રાવ્ય અને પાણી દ્રાવક છે। આયોડીનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને ટિંકચર આયોડીન કહે છે, જેમાં આયોડીન ઘન દ્રાવ્ય એટલે કે આયોડીન ઓગળે છે અને આલ્કોહોલ દ્રાવક, આલ્કોહોલ આયોડીનને પોતાનામાં ઓગાળે છે। સોડા વોટર જેવું વાયુયુક્ત પાણીનું વાયુનું પ્રવાહીમાં બનાવેલું દ્રાવણ છે, જેમાં કાર્બન ડાયોક્સાઇડ દ્રાવ્ય અને પાણી દ્રાવક હોય છે। હવા એ વાયુનું વાયુમાં બનેલું દ્રાવણ છે। હવા ઘણા બધા વાયુઓનું સમાન મિશ્રણ છે, જેના બે મુખ્ય ઘટક 21% ઓક્સિજન અને 78% નાઇટ્રોજન છે। બીજા વાયુઓ તેમાં ઘણી ઓછી માત્રામાં આવેલા હોય છે। દ્રાવણના ગુણધર્મો, પ્રોપર્ટીઝ ઓફ સોલ્યુશન। દ્રાવણ સમાંગ મિશ્રણ છે। દ્રાવણના કણોનો વ્યાસ 1 નેનોમીટર એટલે કે 10⁻⁹ મીટર કરતા ઓછો હોય છે, તેથી તે નરી આંખે જોઈ શકાતા નથી। દ્રાવણના કણોનું કદ અતિ સૂક્ષ્મ હોવાને કારણે તેમાંથી પસાર થતો પ્રકાશના કિરણોનું તે વિખેરણ કરી શકતા નથી, તેથી દ્રાવણમાં પ્રકાશનો માર્ગ જોઈ શકાતો નથી। દ્રાવ્યના કણોને ગારણ પ્રક્રિયા દ્વારા દ્રાવણમાંથી અલગ કરી શકાતા નથી। ખાંડ અને પાણીનું દ્રાવણ બનાવ્યું તો હવે તમે ગાળો તો એમાંથી ખાંડ અલગ અને પાણી અલગ થતું નથી। દ્રાવ્યના કણોને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે તેમ છતાં તે તળિયે બેસી જતા નથી, તેથી જ દ્રાવણ સ્થાયી છે। આ જે દ્રાવણના ગુણધર્મો છે એ તમે વાંચી લેજો, બરાબર છે, આ 2 માર્કની અંદર છે, તમને પૂછાઈ શકે છે। પછી આવે છે દ્રાવણની સાંદ્રતા, કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુશન। પ્રવૃત્તિ 2.2માં આપણે જોયું કે એ અને બી પાસે એક જ પદાર્થના રંગોની જુદી જુદી માત્રા ધરાવતા દ્રાવણો છે। આથી આપણે સમજી શકીએ કે દ્રાવણમાં દ્રાવ્યની માત્રાના આધારે તેને મંદ, સાંદ્ર અથવા તો સંતૃપ્ત દ્રાવણ કહી શકાય છે। મંદ અને સાંદ્ર એ તુલનાત્મક શબ્દો છે। પ્રવૃત્તિ 2.2માં જૂથ એ ને મળેલું દ્રાવણ એ જૂથ બી ની સાપેક્ષમાં મંદ હતું। મંદ આપણે કીધું ને કે એનો રંગ છે ઓછો હતો, જ્યારે બી નો રંગ છે વધારે તીવ્ર હતો। પ્રવૃત્તિ 2.3, 2 બીકર લઈ દરેકમાં 50 ml પાણી ભરો, 1 બીકરમાં મીઠું નાખો, બીજા બીકરમાં ખાંડ અથવા તો બેરિયમ ક્લોરાઇડ ઉમેરીને સતત હલાવતા રહો। જો દ્રાવ્યના કણો વધુ માત્રામાં ન ઓગળે તો બીકરમાંના દ્રાવણને 5 ડિગ્રી સેલ્સિયસના તાપમાનના વધારા સુધી ગરમ કરો, ફરીથી દ્રાવ્ય ઉમેરવાનું શરૂ કરો। શું આપેલ તાપમાને મીઠું અને ખાંડ અથવા તો બેરિયમ ક્લોરાઇડ સમાન પ્રમાણમાં દ્રાવ્ય થાય છે? કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલ હોય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે। કોઈ ચોક્કસ તાપમાને છે એ દ્રાવણની જેટલી ક્ષમતા હોય એટલા જ પ્રમાણમાં દ્રાવ્ય એની અંદર ઓગાળવામાં આવેલું હોય
તો આવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ પ્રમાણમાં દ્રાવ્ય ઓગાળી ન શકાય તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. હવે આપણે પ્રવૃત્તિની અંદર જોયું કે 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે એ મીઠું છે, એને ગરમ મીઠા વાળું જે દ્રાવણ છે એને ગરમ કરીએ છીએ અને પછી ઉમેરતા જઈએ છીએ તો મીઠું છે એ ઓગળી જાય છે, એની અંદર મિશ્રણ થઈ જાય છે. તો આ જે દ્રાવણ છે એને સંતૃપ્ત દ્રાવણ કહે છે. હવે જો 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઓગળી ગયું છે મીઠું, છતાં આપણે એની અંદર વધારે મીઠું ઉમેરતા જઈએ છીએ તો તે ઓગળતું નથી, બરાબર છે? તો આવા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. ચોક્કસ તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને તે દ્રાવણની દ્રાવ્યતા સોલ્યુબિલિટી કહે છે. જો દ્રાવણમાં દ્રાવ્યની માત્રા સંતૃપ્ત સ્તર કરતા ઓછી હોય તો તેવા દ્રાવણને અસંતૃપ્ત દ્રાવણ કહે છે. જો તમે કોઈ નિશ્ચિત તાપમાને એક સંતૃપ્ત દ્રાવણ લઈ તેને ધીરે ધીરે ઠંડુ કરો તો શું થાય? તો કે ઉપર્યુક્ત પ્રવૃત્તિથી અનુમાન કરી શકાય કે ચોક્કસ તાપમાને આપેલા દ્રાવકમાં જુદા જુદા પદાર્થોની દ્રાવ્યતા અલગ અલગ હોઈ શકે છે. ચોક્કસ તાપમાને છે એ દ્રાવકની માત્રા છે એ જુદી જુદી હોઈ શકે છે. દ્રાવણની સાંદ્રતા એટલે આપેલ જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રવ્યની માત્રા અથવા તો આપેલ જથ્થાના દ્રાવકમાં ઓગળેલા દ્રવ્યની માત્રા. સાંદ્રતા એટલે શું? તો કે આપેલ જથ્થાના દ્રાવણમાં 50 ml દ્રાવણ છે તો એની અંદર પદાર્થ ઓગળાવવામાં આવેલો છે એની માત્રા, એને દ્રાવણની સાંદ્રતા કહેવામાં આવે છે. તો એનું સૂત્ર છે દ્રાવણની સાંદ્રતા બરાબર દ્રાવ્યનો જથ્થો છેદમાં દ્રાવણનો જથ્થો. દ્રાવણની સાંદ્રતા બરાબર દ્રાવ્યનો જથ્થો એટલે કે એની પાણીની અંદર, ધારો કે પાણી અને ખાંડને ઓગાળેલું છે તો પાણીની અંદર ખાંડને કેટલા પ્રમાણમાં ઓગાળેલું છે એનો જથ્થો અને દ્રાવણનો જથ્થો અને પાણી કેટલું લીધું છે એ, અથવા તો દ્રાવણની સાંદ્રતા બરાબર દ્રાવ્યનો જથ્થો અને દ્રાવકનો જથ્થો. આ સૂત્ર યાદ રાખજો, આગળ જે દાખલા આવશે એમાં તમને ઉપયોગી થઈ શકે છે. દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની વિવિધ રીતો છે, પરંતુ અહીં આપણે ફક્ત 2 પદ્ધતિનો અભ્યાસ કરીશું. પહેલી છે દ્રાવણની વજનથી ટકાવારી બરાબર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન એને ગુણ્યા 100. બીજું છે દ્રાવણની વજન કદથી ટકાવારી, દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું કદ ગુણ્યા 100. હવે જોઈએ ઉદાહરણ 1.2. એક દ્રાવણ 320 ગ્રામ પાણીમાં 40 ગ્રામ સામાન્ય ક્ષાર ધરાવે છે. 320 ગ્રામ પાણી છે અને 40 ગ્રામ સામાન્ય ક્ષાર છે તો તે દ્રાવણની સાંદ્રતા વજનથી ટકાવારીના સંદર્ભમાં શોધો. હવે જો દ્રાવ્યનું વજન એટલે કે જે ઓગળેલું છે પાણીમાં એ શું છે, સામાન્ય ક્ષાર મીઠું, કેટલું? તો કે 40 ગ્રામ. દ્રાવકનું વજન એટલે કે પાણી કે જેની અંદર મીઠું ઓગળાવવામાં આવેલું છે એ કેટલું છે, 320. તો દ્રાવણનું વજન કેટલું થશે, દ્રાવ્યનું વજન વત્તા દ્રાવકનું વજન, એટલે કે 40 વત્તા 320 બરાબર. તો 0 નો 0, 4 ને 2, 6 અને 3, 360 ગ્રામ. હવે વજનથી ટકાવારી એનું સૂત્ર આપણે હમણાં જ જોઈ ગયા, વજન દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન એને ગુણ્યા 100. દ્રાવ્યનું વજન કેટલું છે, 40. દ્રાવણનું વજન કેટલું છે, 360. જો દ્રાવણનું વજન કીધું છે, દ્રાવકનું વજન નથી કીધું, બરાબર છે? એટલે દ્રાવણનું વજન થશે 360, જે આપણે શોધ્યું હતું, એને ગુણ્યા 100 બરાબર. હવે તમે આનું સાદું રૂપ આપશો તો જવાબ આવશે 11.1%. માટે દ્રાવણની સાંદ્રતા વજનથી વજન છે એ ટકાવારીમાં 11.1% થશે, બરાબર છે? તો આજના વિડીયો માટે આપણે આટલું જ રાખીશું, બાકીના પોઈન્ટ છે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.
અને એ વિડીયોની અંદર આપણે જોશું નિલંબન એટલે શું, એના ગુણધર્મો, કલિલ દ્રાવણ, બરાબર છે? તો આજ માટે છે આપણે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. અને નવા આવા જ નવા વિડીયો જોવા માટે તમે છે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તેની બાજુમાં આપેલું છે બેલ આઇકન, છે એને ક્લિક કરી દો કે જેથી જે નવો પોસ્ટ કરવામાં આવેલ વિડીયો છે તમે સૌથી પહેલા જોઈ શકો.